नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ ने आपणो सब्जेक्ट छे इंग्लिश। इंग्लिशनी अंदर गया लेक्चर में आपणे ईवाए जे लख्युं हतुं एना विषे जोयुं हतुं, पण हजी ईवा शुं बनवा मागे छे एना विषे आपणे जोवानुं बाकी हतुं। तो आजे आपणे जे बीजो टॉप लेवलनो एसे छे एमां ईवा नामनी छोकरी शुं बनवा मागे छे एना विषे आपणे જોઈએ, બરાબર। આઈ વિલ ઓલ્સો બિકમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર। આઈ વિલ, હું પણ, બિકમ એટલે કે બનવા માગું છું ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, લાઈક હિમ તેમની જેમ, હું પણ તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગુ છું। આઈ વિલ સ્ટડી, હું અભ્યાસ કરીશ, સેનો, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બટરફ્લાય એટલે કે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે જમીન, એન્ડ ટ્રીઝ એટલે કે વૃક્ષો। હું પક્ષીઓ, પતંગિયા, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન એન્ડ ટ્રીઝ અને વૃક્ષોનો અભ્યાસ કરીશ। ધે ઓલ આર, તેઓ બધા જ, લવલી પાર્ટ્સ એટલે કે સુંદર ભાગો, ઓફ અવર વર્લ્ડ્સ, તેઓ બધા આપણી દુનિયાના સુંદર ભાગો છે। તેઓ બધા આપણી દુનિયાના સુંદર ભાગો છે। આઈ વિલ ઓલ્સો, હું પણ, લર્ન એટલે કે શીખીશ, સ્કાય એટલે કે આકાશ, અને ગેઝિંગ એટલે કે એકી ટસે જોવું, હું પણ એકી ટસે જોવાનું શીખીશ। આઈ વિલ ટોક, હું વાતો કરીશ, ટુ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રોને વાત કરીશ, એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, વી વિલ મેક એટલે કે બનાવવું, અને ગ્રુપ એટલે કે જૂથ, હું એ વધારે ગમશે, તમને તે વધારે ગમશે। હી ઓલ્સો સેડ, એમણે એ પણ કહ્યું, This is a very good work. આ ખૂબ જ સારું કાર્ય છે. You can earn. Earn એટલે કે કમાઈ શકો. Good money એટલે કે સારા પૈસા. તમે સારા પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. યંગ જનરેશન એટલે કે યુવા પેઢીની સેવા છે. તે યુવા પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. તે તમારા જીવનને રોમાંચક બનાવશે. તે તમારા જીવનને રોમાંચક બનાવશે. ફરી આપણે જોઈ લઈએ આ પેરેગ્રાફ એકવાર. આઈ વિલ ઓલ્સો બિકમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. હું લાઈક હિમ, હું તેમની જેમ
ट्रेकिंग ऑर्गेनाइजर बनवा मांगू छू। आई विल स्टडी बर्ड्स, बटरफ्लाय, इन्सेक्ट, एनिमल्स, सॉइल एंड ट्रीज। हूँ पक्षीओ, पतंगिया, जीवजंतुओ, प्राणियों, जमीन अने वृक्षों नो अभ्यास करीश। दे ऑल आर लवली पार्ट्स ऑफ अवर वर्ल्ड। तेओ बधा आपणी दुनियाना सुंदर भागो छे। आई विल ऑल्सो लर्न स्काय गेजिंग। हूँ आकाश ने एकी जसे जोवानू सीखीश। आई विल टॉक टू माय फ्रेंड्स। हूँ मारा मित्रों ने वात करीश। एंड वी विल मेक अ ग्रुप। अने अमे एक जूथ बनावीशू। एट फर्स्ट पहला वी विल फाइंड आउट द ब्यूटिफुल प्लेसिस इन गुजरात ओनली। पहला अमे गुजरात में मात्र गुजरात में आवेला सुंदर स्थलों ने शोधीशू। धवलभाई टोल्ड मी। धवलभाई मने कह्युं हतुं, वंस यू कम इन कॉन्टेक्ट विथ नेचर। एक वार तमे कुदरत साथे संपर्क में आवो। यू विल लव इट मोर। ते तमने वधारे गमशे। ही ऑल्सो सेड, तेमने ए पण कह्युं, दीस इज अ वेरी गुड वर्क। आ खूब ज सारू कार्य छे। यू केन अर्न गुड मनी। तमे सारा पैसा कमाई शको छो। इट इज अ सर्विस टू यंग जनरेशन। यंग जनरेशन एटले के युवा पेढ़ी। ते युवा पेढ़ीनी एक सेवा छे। इट विल मेक योर लाइफ थ्रिलिंग। थ्रिलिंग एटले के रोमांचक। योर लाइफ एटले के तमारू जीवन। अने विल मेक एटले बनावशे। ते तमारा जीवन ने रोमांचक बनावशे। हवे आपणे नेक्स्ट पेरेग्राफ तरफ આગળ વધીએ। જોઈએ, द नेम ऑफ माय ऑर्गेनाइजेशन विल बी टूगेधर विथ नेचर। ऑर्गेनाइजेशन એટલે કે સંસ્થા। મારી સંસ્થાનું નામ હશે We, my friend and I, we of Gujarat जेवा के रतन महल, जांबू घोड़ा अने द्वारका नो ऑर्गेनाइज ट्रिप्स एटले के द्वारका नो प्रवास गोठवीशू। आई होप, मने आशा छे के ऑल ऑफ विल जॉइन। तमे बधा अमारी साथे जोड़ाशो। And we'll enjoy your life. मजा मानशो। फरी एक बार जोई लईए, द नेम ऑफ माय ऑर्गेनाइजेशन विल बी टूगेधर विथ नेचर। मारी संस्थानु नाम हसे कुदरतनी साथे। We, my friends and I will organize trip to different parts of Gujarat like Ratan Mahal, Jambu Ghoda, Dwarka. અમે મારા મિત્રો અને હું ગુજરાતના અલગ અલગ ભાગો જેવા કે રતન મહાલ, જાંબુ ઘોડા અને દ્વારકાનો પ્રવાસ ગોઠવીશું. આઈ હોપ ઓલ ઓફ યુ, મને આશા છે કે તમે બધા જ જોઈન અસ, અમારી સાથે જોડાશો. એન્ડ વીલ એન્જોય યોર લાઈફ, અને તમારા જીવનને રોમાંચક અથવા તો જીવનની મજા
માણશો. વિદ્યાર્થી મિત્રો, આ થયું ઈવાનું, બરાબર. તો હવે ઈવા પછી જે બે એસે આપણા ટોપના જોયા, હવે એક ત્રીજો વ્યક્તિ, ત્રીજો એવો વિદ્યાર્થી છે એનો પણ એસે ટોપમાં છે, તો એ શું બનવા માગે છે એના વિશેની માહિતી હવે આપણે જોઈએ. હવે આપણો ત્રીજો એસે છે નીતિન રોટ. નીતિને શું લખ્યું જોઈએ આપણે. નીતિને લખ્યું, મને કુદરત શું બનવા માંગે છે. આઈ વિલ આ માંગુ પાસે આપણે જો કોઈ જોબ કરતા હોઈએ, ગવર્મેન્ટ હોય કે પછી એ પ્રાઇવેટ હોય, આપણે એના સમયસર જોબ ઉપર આપણે જવું પડે છે, નોકરી ઉપર જવું પડે છે. જો ટીચર હોય તો સ્કૂલના ટાઈમે જવું પડે, કોઈ બીજી કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો કંપનીના ટાઈમે આપણે જવું પડે. છૂટવાનો પણ સમય એ કંપની પ્રમાણે હોય છે, સ્કૂલ પ્રમાણે હોય છે, કોઈ પણ જગ્યાનો એનો સમય આવવાનો અને જવાનો એ પ્રમાણે હોય છે. જ્યારે ખેડૂતના જીવનમાં કોઈ સમયપત્રક હોતું નથી, એને જ્યારે ઈચ્છા થાય, જેટલા વાગે ઈચ્છા થાય એટલા વાગે એ એના ખેતરમાં જઈ અને કામ કરે છે, અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તે ઘરે પાછો ફરે છે. એટલે એનું સમયપત્રક કોઈ ટાઈમ કોઈ સમય હોતો નથી. એટલે કે પૌષ્ટિક ખોરાક પીણું હશે, અને પ્રાણીઓને પણ તડકો લાગે એટલે એમના માટે આપણે એમને છાંયડો આપવો પડે, બરાબર. ઇટ વિલ, તે ઇટ વિલ ગીવ એટલે કે આપવું, તે આપશે. અસ એટલે કે અમને, શું આપશે, મિલ્ક એટલે કે દૂધ, એન્ડ ઓર્ગેનિક
ठीक है, कुदरती खातर ते कुदरती खातर आपसे ऑर्गेनिक એટલે કે કુદરત એટલે કે ફળો વેજીટેબલ એટલે કે શાકભાજી એટલે કે અનાજ ને કઠોળ ને બધા પાકો લોકોને તંદુરસ્ત બનાવશે કારણ કે કુદરતી રીતે જો મેળવેલો ખોરાક ખાઈએ તો આપણું જે જીવન હોય કેવું રહે, તંદુરસ્તી આપણી જળવાઈ રહે. ફાર્મિંગ એટલે કે ખેતી, ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે કે વ્યવસાય અને ગુડ એટલે કે સારો, ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર ખેડૂત કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. ખેડૂત એના પરિવારની જિંદગી આનંદથી માણી શકે છે અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. ખેડૂત જીવી શકે છે એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ અને બીજાઓને તંદુરસ્ત જિંદગી આપી શકે છે. બરાબર, કારણ કે ખેડૂત પકવે છે અને આપણે ખાઈએ છીએ તો એના પરિવાર સાથે એ આનંદિત જીવન માણી શકે છે અને આપણને પણ તંદુરસ્ત જીવન આપી શકે છે. ફરી એકવાર જોઈ લઈએ. આઈ વિલ લવ નેચર, મને કુદરત ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું શું બનીશ, ખેડ. મારી પાસે સમયપત્રક મુક્ત જીવન હશે. સીઝન, હું બધી જ ઋતુઓનો આનંદ માણીશ. મારા પરિવાર પાસે પોસ્ટ એન્ડ ગોડ્સ, અમે આ ગાયો ભેંસો અને બકરીઓને છાંયડામાં રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ખાતર આપશે આઈ વિલ કુદરતી રીતે પાકો, શાકભાજી અને ફળો ઉગાડી હેલ્ધી. આ બધું લોકોને તંદુરસ્ત બનાવશે. ગુડ પ્રોફેશન, આ ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય પરિવાર સાથે અને તંદુરસ્ત જીવન જીવી અને બીજાઓને તંદુરસ્ત જીવન આપી શકે છે. તો અહીં આપણો પાઠ એ પૂરો થયો. આપણે ત્રણ ટોપ એસે જોયા અને દરેક વિદ્યાર્થી શું બનવા માગે છે, એમની ઇન ફ્યુચર કેવી કેવી ઈચ્છાઓ છે એના વિશે આપણે જોયું.